પાકિસ્તાનને રક્ષામંત્રીએ આપી ચેતવણી, આતંકવાદ નહીં રોકો તો ટુકડા થઈ જશે, આતંકવાદ રોકે પછી જ વાત. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું એક દિવસ પીઓકેના લોકો જ ભારતમાં ભળવાની કરશે વાત. આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસશે વરસાદ. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો, 138.19 મીટરે પહોંચ્યું પાણી, નદીકાંઠાના 175 ગામને અપાયું એલર્ટ. નર્મદાને વધાવવા પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, 17મીએ નર્મદા સરદાર સરોવર ડેમની લેશે મુલાકાત. ભરૂચ, પંચમહાલ અને મહીસાગરમાં જળબંબાકાર, મહેરથી લઈને કહેર સુધી જાંબાઝ રિપોર્ટરોએ આપી ખબર. રસ્તાને લઈને વધુ એક ભાજપના મંત્રીએ ટ્વિટર પર ઠાલવ્યો રોષ, રાજકોટને જોડતા હાઈવેનું તાત્કાલિક કરાવ્યું સમારકામ. અબડાસાના ધારાસભ્યના દીકરા અર્જુનસિંહ સહિત 22ની ધરપકડ, વાહનના તોડફોડના કેસમાં થઈ ધરપકડ. પાટણના સાંસદે ભરતસિંહ ડાભીએ અલ્પેશ ઠાકોરને રાધનપુરના ઉમેદવાર કર્યા જાહેર, કહ્યું ચૂંટણી પણ જીતશે, મંત્રી પણ બનશે.